Hello friends, good morning. Welcome to Scholars Academy. I am Hima Siani and today I will teach you about what is the adaptation. Adaptation એટલે કે અનુકૂલન. બદલાતા પર્યાવરણ સાથે સજીવો જે જીવન જીવવાની ક્ષમતા ધરાવે છે તેને અનુકૂલન કહે છે. આટલી મોટી સૃષ્ટિમાં વનસ્પતિ જગત અને પ્રાણી જગતમાં ઘણી વિવિધ પ્રકારના અનુકૂલનો જોવા મળે છે. જેમ કે હાડકા ધરાવતા પ્રાણીઓ કે જે આકાશમાં ઉડી શકે તેમને ખેચર પ્રાણીઓ કહે છે. જે નરમ હાડકા ધરાવે જેના કારણે તે હવામાં સ્થિર રહી શકે. આ ઉપરાંત જે સજીવો જમીન પર જ પોતાનો વસવાટ બનાવે છે તેને ઉચર પ્રાણીઓ કહે છે, જેમાં તમામ પ્રાણી સૃષ્ટિનો સમાવેશ થાય છે. જે સજીવો માત્ર દરિયામાં જ પોતાનું જીવન ગુજારી શકે તેને જળચર પ્રાણીઓ કહે છે. જળચર પ્રાણીઓમાં મુખ્યત્વે માછલી કે જે શ્વસન માટે ઝાલર અને તરવા માટે મીન પક્ષનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત જે સજીવો વૃક્ષ પર જ પોતાનું સમગ્ર જીવન ગુજારે તેને વૃક્ષારોહી પ્રાણીઓ કહે છે. વૃક્ષારોહી પ્રાણીઓમાં મુખ્યત્વે કાંચીડો ખિસકોલી સમાવેશ કરી શકાય. આ ઉપરાંત જે સજીવો રણમાં જ પોતાનું સમગ્ર જીવન વિતાવે તેને રણવાસી પ્રાણીઓ કહે છે. રણવાસી પ્રાણીઓ વિશિષ્ટ પ્રકારના અનુકૂલન ધરાવે છે, કારણ કે રણમાં સખત ગરમી, પાણી અને વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તો તેવા પ્રાણીઓ માટે અનુકૂલન વિશિષ્ટ પ્રકારનું હોય છે. જેમ કે ઊંટ. ઊંટ છે તે લાંબા સમય સુધી રણની ગરમ રેતીમાં ચાલવા માટે પગના તળી ગાદીની રચના કરે છે. આ ઉપરાંત તેની શરીરની અંદર પાણીની કોથળી જેવી રચના હોય છે, જેમાં તે પાણીનો સંગ્રહ કરી અને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકે છે. આ હતું કે પ્રાણી સૃષ્ટિમાં અનુકૂલન કઈ રીતે જોઈએ. હવે જોઈએ કે વનસ્પતિ સૃષ્ટિમાં અનુકૂલન કેવી રીતે જોઈએ. વનસ્પતિ સૃષ્ટિમાં ઘણી વનસ્પતિઓ માત્ર પાણીમાં જ પોતાનું જીવન વિતાવે છે. જમીન પર તેનો વિકાસ થઈ શકતો નથી, તો તેવી વનસ્પતિઓને જલોદભીજ વનસ્પતિ કહે છે, જેમાં મુખ્યત્વે દરિયાઈ વનસ્પતિ, મનીવેદ, કમળ વગેરેનો સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત ઘણી વનસ્પતિઓ પૂરતા પ્રમાણમાં પાણી લઈ, સૂર્યપ્રકાશ લઈ અને પોતે વિકસે છે, તો તેવી વનસ્પતિને મધ્યોદ્ભિદ વનસ્પતિ કહે છે, જેમાં આપણી આસપાસની તમામ વનસ્પતિઓનો સમાવેશ કરી શકે, જેના ઉદાહરણમાં લીમડો, આંબો, પીપળો વગેરે. આ ઉપરાંત ઘણી વનસ્પતિઓ એવી છે કે જે માત્ર ને માત્ર સૂકા વિસ્તારમાં જ પોતે વિકસે છે અને પોતે પણ સૂકી રચના બનાવે. તેવી વનસ્પતિઓને શુષ્કોદ્ભિદ વનસ્પતિ કહે છે, જેમાં મુખ્યત્વે રણમાં ઉગતી વનસ્પતિ જેમ કે બાવળ, બોરડી વગેરેનો સમાવેશ શુષ્કોદ્ભિદ વનસ્પતિમાં થાય છે. આ ઉપરાંત ઘણી વનસ્પતિઓ પોતાના અનુકૂલન રૂપે કાંટાનો વિકાસ કરે છે, જે પોતાના રક્ષણ માટે ઉપયોગી છે, તો તેવી વનસ્પતિઓને કાંટાળી વનસ્પતિ કહે છે, જેમાં પફડાથોનો સમાવેશ થાય છે. તો મિત્રો, આટલી મોટી સૃષ્ટિમાં પ્રાણી જગત અને વનસ્પતિ જગત વિવિધ રીતે અનુકૂલન દર્શાવી પોતાનો વિકાસ દર્શાવે છે અને જીવન જીવે છે. થેન્ક યુ.